2068 ની માગસર સુદ દશમ રવિવાર છે. આજે તારીખ 4/12/11 હરિજયંતિ ઉપવાસ રવિ સભા પૂર ત્રીજો અને તરંગ 32માં આવ્યા હતા. ભક્તોને યોગ કળા શીખવી રહેલા શ્રી હરિ કચ્છથી મુક્તાનંદ સ્વામીનું આગમન. સબગુ પક્વ ધારણા શિખાવત જગવંદ વારવાર બેઠાઈ કે સ્વામી સહજાનંદ. જગત વંદ્ય શ્રી સહજાનંદ સ્વામી તે સમાધિના બધા જ રસિયાઓને વારંવાર બેસાડીને પક્વ ધારણા કરાવતા હતા. સુખધામ પુરુષોત્તમ શ્રી ઘનશ્યામ સમાધિવાળાને અંતર્દૃષ્ટિ કરીને દેખતા તો કોઈને બાહ્ય દ્રષ્ટિથી આગળ દેખતા. એક નેત્રને પ્રતિલોમ કરાવીને તેના મટકાને બંધ કરાવી દેતા. સુખશ્રી હરિ આવું શીખવતા. બંને નેત્રને પણ ઉલટા કરી નાખવાનું શીખવતા. આ બધી યોગ કળાઓ છે. મૂર્તિ દ્રઢતા માહી ભારત પલકન મારહી અક્ષી વિદ્યાહી તાહી કહત જોગી જોગ કલા પ્રવીણ. અને તેમાં મૂર્તિની દ્રઢપણે ધારણા કરાવતા, નેત્ર પલટાવવાનું શીખવતા ને એમાં મૂર્તિ રાખવાનું શીખવતા. અને જ્યારે એમાં બંને આંખોથી એક મટકું પણ મારતા નહીં, મૂર્તિ દર્પણે ધારણ કરાવતા ત્યારે તેમાં બંને આંખોથી એક મટકું પણ મારતા નહીં. યોગ કલાના નિપુણ યોગીઓ આને અક્ષી વિદ્યા કહે છે તે શીખવતા. કોઈક દોદરગર લખ કરાઈ મૂર્તિ મનોહર દૈત ઠેરાઈ ફેરાવત અંતર કે માહી ચાકકી ગતિ જો ફેરત તાહી. કોઈ ભક્તને બંને નેત્રોથી લક્ષ કરાવીને મનોહર મૂર્તિને તેમાં ઠેરાવી દેતા, સ્થિર કરાવી દેતા. પછી તેને અંતરદૃષ્ટિ કરાવીને મૂર્તિને ચાકડાની જેમ ફેરવાવતા. ભગવાન શ્રી હરિ નાડીઓનું અને પ્રાણોનું આકર્ષણ કરતા શીખવતા. જેને અક્ષી વિદ્યા કહેવાય છે તેને જગતમાં કોઈ જાણતું નહીં. પ્રગટ શ્રી હરિ મળ્યા સિવાય આવી યોગ કળાઓને તેઓ પામી શકે નહીં. આવી યોગ કળાના પ્રભાવથી તે ભક્ત મટકો માર્યા વિના જ બંને આંખોથી પ્રગટ શ્રી હરિની મૂર્તિને સતત દેખી શકે છે. શ્રી હરિ તે ભક્તોને નાડીઓને અને પ્રાણોને ખેંચવાની રીત પ્રેમથી શીખવાડતા. જ્યારે શ્રી હરિ પ્રગટ થયા ત્યારે બધા સામાન્ય મનુષ્યો પણ યોગ કળાવાળા થયા. શ્રી હરિ તે સાધક પાસે જે ષટચક્ર છે તેમાંથી કોઈ એક ચક્રમાં પ્રાણને રૂંધવતા રોકાવતા, તેમાં સુંદર પ્રણવનો નાદ સંભળાવતા. તે સાંભળીને તેને ઘણો જ સ્વાદ લાગતો. શ્રી હરિ કોઈ સાધકના પ્રાણોને કોઈ એક ચક્રમાં રૂંધાવતા અને તેની પાસે તે સાધકને બેસાડીને પરમ ઉલ્લાસથી સહેજે જ સ્વાભાવિક રીતે પ્રણવના નાદને ગણાવતા. જ્યારે તે ભક્ત સમાધિમાંથી બહાર આવે ત્યારે તેને પ્રેમથી પાસે બેસાડતા, વારંવાર તેને ધ્યાન કરાવીને પ્રણવની વાત કરાવતા. સુખકંદ શ્રી હરિ સહજાનંદ સ્વામી પોતાના ભક્તને ઈડા પીગળા અને સુષમણા આદિ જે નાડીઓ તેના માર્ગને બતાવતા. શ્રી હરિ ભક્તને ઈડાને માર્ગે ચલાવીને સૂર્યમંડળમાં મોકલતા અને તે પાછો આવે તે પછી તેની પાસે ત્યાંની બધી વાતો કેવડાવતા. કોઈ ભક્તને પીંગળા નાડીને માર્ગે ચલાવીને ચંદ્રમંડળમાં મોકલતા, તે ત્યાં જોઈને પાછો આવે ત્યારે તેની પાસે તે ચંદ્રમંડળની બધી વાતોને કેવડાવતા. આ પ્રમાણે જ શ્રી હરિ ભક્તોને અનંત દેવ લોકોને બતાવતા. તે ભક્તો તેને દેખીને શોક મુક્ત થતા અર્થાત આનંદિત થતા. પછી તેમને કલ્યાણનો કોઈ સંદેહ રહેતો નહીં. શ્રી હરિ યોગ કળાની આવી અનંત યુક્તિઓને જાણતા અને પરિપક્વ સમાધિ કરાવવાને માટે ભક્તોને શીખવતા. અખિલ ભુવનના અધિપતિ અને અક્ષરાતીત ધર્મને ઘેર અવતરેલા શ્રી હરિએ જેઓને સાધનનું કાંઈ જ બળ ન હતું
એવા આ ભક્તોને કેવળ તેમની કૃપાના બળથી યોગેશ્વરીય પ્રાપ્ત કરાવ્યો. શ્રી હરિ લોક લોકાંતરોની બધી જ જે કાંઈ ક્રિયાઓ હોય તે સ્વયં હાથ તલમાં આંબળાના ફળને જેમ કોઈ દેખે તેમ દેખતા, કોઈ પણ બાબત શ્રી હરિથી દૂર ન રહેતી, જેનો સંકલ્પ કરે તે પાસે જ હોય કે હાજર જ હોય, છતાં પણ હરિભક્તોનું હિત કરવાને માટે કેટલું પોતાનું ઐશ્વર્ય બતાવતા હતા. શ્રી હરિના પ્રતાપનું બળ મેળવીને તો કેટલાય સિદ્ધ બની ગયા જે વર્ણવી શકાતા નથી. આ ભૌતિક લોકની જે બાજી છે તે તો દેવતાઓના હાથમાં છે. જે બાજીગર કે નટ કહેવાય છે તે શુદ્ર છે, છતાં સર્વ લોકોને મોહ પમાડી દે. શ્રી હરિ તો બધા દેવોના પણ અધિદેવ છે, તેઓ કોઈ બાજીગરને પણ ગણકારતા નથી. એટલા માટે જ શ્રી હરિ તો સર્વ શિરોમણી, સર્વના કારણ અને અંતર્યામી, સર્વના માલિક છે. પોતે ધર્મના લાલ સ્વેચ્છાથી આનંદની છોડોને ઉછાળે છે, બાજીગરની જેમ ખેલ રચે છે અને નાના બાળકની જેમ બાળ લીલાઓને કરે છે. જેમ કોઈ રાજકુમાર હોય તે પોતાની જેમ ઈચ્છા થાય તેમ વર્તે છે, તેમ શ્રી હરિ તો સર્વે રાજાઓના પણ મહારાજાધિરાજ છે અને તેઓ રાજકુમારની જેમ સ્વતંત્ર સ્વેચ્છાથી આ સમાધિ પ્રકરણની લીલાને વિસ્તારી રહ્યા છે. આમનો કોઈ ધણી નહીં, સ્વતંત્ર મૂર્તિ રાજાધિરાજ મહારાજ, એના જેવા એક રાજા. શ્રી હરિ કોઈ ભક્તને પ્રેરીને બીજા મનુષ્યના અંતકરણમાં પ્રવેશ કરાવતા, પછી તે મનુષ્ય જે જે સંકલ્પ કરે તેને સ્વયં સાક્ષાત બહાર કહી દેતા અને પ્રવેશેલો ભક્ત તેનો સાક્ષી રહેતો. શ્રી હરિએ પોતાના ભક્તોને આવી અનંત બાબતો શીખવીને તેમને સદગતિ આપી અને સ્થૂળ દેહને સૂક્ષ્મ કરવાની નિપુણતા ભરી કળા પણ શીખવી. યો બ્રહ્મ વિદ્યા પકવહી કરાય મહારાજ, બ્રહ્મ ગતિ દઈ ભક્ત કો અપરમ દયા કર આજ. મહારાજા જરા શ્રી આ સમયે અપાર દયા કરીને ભક્તોને આ રીતે બ્રહ્મ વિદ્યા પરિપક્વ કરાવીને બ્રહ્મ ગતિને પમાડ્યા. બધા ભક્તો યોગ કળાને જાણતા થયા, તેઓ ક્યાંય અટકતા નહીં. આ પ્રતાપ શ્રી હરિનો છે કે જેણે મત પંથોને તોડી નાખ્યા. મહિમા પરંપાર કહત કહત કહીએ કહાં, મહિમા પરંપાર કહત કહત કહીએ કહાં, મહિમા પરંપાર કહત કહત કહીએ કહાં, મહિમા પરંપાર કહત કહત કહીએ કહાં. શેષ શ્રુતિ એકતાર કહત પાર ન પાયે અબે, શેષ શ્રુતિ એકતાર કહત પાર ન પાયે અબે, શેષ શ્રુતિ એકતાર કહત પાર ન પાયે અબે. એક રસના કુન લેખા માહી, એક રસના કુન લેખા માહી, અક્ષર મુક્ત પાર પાવત નાહી, અક્ષર મુક્ત પાર પાવત નાહી. ઐસે શ્રી કૃષ્ણ ધરી નર દેહી, ઐસે શ્રી કૃષ્ણ ધરી નર દેહી, ઐસે શ્રી કૃષ્ણ ધરી નર દેહી, ઐસે શ્રી કૃષ્ણ ધરી નર દેહી. ભક્ત જન કે ભય પરમ સ્નેહી, ભક્ત જન કે ભય પરમ સ્નેહી, ઓ ભક્ત જન કે ભય પરમ સ્નેહી, ભક્ત જન કે ભય પરમ સ્નેહી. એક રસના કુન લેખા માહી, એક રસના કુન લેખા માહી, અક્ષર મુક્ત પાર પાવત નાહી, અક્ષર મુક્ત પાર પાવત નાહી. શ્રી હરિનો મહિમા અપરામ પાર છે. કહી કહીને પણ કેટલો કેવો શેષ અને શ્રુતિઓ લગાતાર મહિમાને કહે છે, પણ હજી સુધી તેઓ પાર પામ્યા નથી. એક જીભથી શ્રી હરિનો મહિમા કેમ લખ્યામાં આવે, કહ્યામાં આવે, આ મહિમાનો પાર તો અક્ષર મુક્તો પણ પામે નહીં. ખુદ ભગવાન પણ પોતાના મહિમાના પારને પામતા નથી.
આવા મહાપ્રભુ શ્રી હરિકૃષ્ણ મહારાજ મનુષ્ય દેહ ધરીને ભક્તજનોના પરમ સ્નેહી બન્યા, પરમ સ્નેહી બન્યા, અત્યંત સુખકારી ભગવાનના જેટલા ધામ છે તે બધા ધામો ભક્તોને શ્રી હરિ દેખાડતા, ભક્તોને પ્રભુના પ્રતાપનું અનંત બળ મળ્યું, તેથી તે બધા ભક્તો સમર્થ અને બુદ્ધિમાન થયા. એવા ગ્રહસ્થનો અને ત્યાગીઓનો કોઈ પાર નહોતો. શ્રી હરિની કૃપાથી કે આજ્ઞાથી સમાધિ દ્વારા જે દિવ્ય લોકમાં ગયા હોય અને ત્યાં શોક મુક્ત તથા નિર્ભય થઈને તે બેઠા હોય, ત્યારે શ્રી હરિની જ આજ્ઞાથી બીજો ભક્ત સમાધિ દ્વારા દિવ્ય લોકમાં જાય અને પ્રથમ જઈને ત્યાં બેઠેલા ભક્તોને પાછા બોલાવી લાવે. આવા તો સમાધિની ઊંચી સ્થિતિ વાળા અનંત ભક્તો થયા હતા. સિદ્ધાર્થાનંદ સ્વામી કૃત સહજાનંદ અર્થ દીપિકામાં આવી વાતો બહુ લખી છે મહાઈશ્વરીય પ્રતાપની. આમ ભગવાન સ્વામિનારાયણે પોતાની ઈચ્છાથી પોતાના સ્વરૂપનો મહા આનંદ દેવા માટે સ્વતંત્રપણે પોતાનું જ્ઞાન આપવા માંડ્યું. લોકો આ મહાજ્ઞાનને પામીને મહાન તૃપ્ત થવા લાગ્યા. ભગવાન પુરુષોત્તમ નારાયણ જેવું તો કોઈ નહીં, અને એને જયારે આ દયા કરી ત્યારે જીવને એટલો બધો ફાયદો લાભ થઈ ગયો, ન પૂછો વાત. એ સમયે જે કોઈ આ યોગમાં આ લાભમાં આવી ગયા એનો બેડો પાર થઈ ગયો. આવી બધી સમાધિની વાતો હાલતી હતી. મૈયારામ ભટ્ટ આવ્યા, એને આ બધું જોયું, બહુ ભીમું નહીં, મનાણું નહીં, એટલે મહારાજને કે તમે મને સમાધિ કરાવો ને, તો મહારાજથી બે હો ને. મહારાજના તો વડીલ ગુરુ બંધુ કહેવાય. બેહાડ્યા આદરપૂર્વક ને પછી મહારાજે કહ્યું આંખ્યું બંધ કરો. પછી મહારાજે નાડી પ્રાણ તાણ્યા ને ત્યાં આંખ્યું ખુલ્લી. મહારાજજી કેમ ખુલ્લી લખી? કઈક થાય. મહારાજ કે તો એમ કરો, આંખ્યું ખુલ્લી રાખીને મારી હામું જોઈ રહ્યો, આંખ્યું બંધ ન કરતો. સારું, મહારાજની હામો જોઈ રહ્યા અને મહારાજે નાડી પ્રાણ તાડ્યા, થાય ગયું કે? મહારાજ કે કેમ બંધ કરી? તો મને કાંઈક થાય. મહારાજ કે કાંઈક તો થાય ને, સમાધિ થાય એમ એમ થાય. કેવી રીતે સમાધિ કરાવી? કદાચ હું તો કાંઈ ખબર જ ન રહે એ રીતે કરાવી ગઈ. મહારાજ કે એમ ન થાય, હું તો બહાર જાઉં. બીજાને બેહાડી સમાધિ કરાવવા માંડ્યા કે બહાર જઈને પછી મૈયારામ ભટ્ટ અહીંયા કઈક પાણી લઈને માથું જોયું અને પછી વિચારે ચડ્યા. ગુરુની ગાદીએ બેસી આ સહજાનંદ સ્વામીએ આ બધું શું આવ્યું છે? આમાં તો આખો સંપ્રદાય ભોગવવા. મારે આ વાત કોને કરવી? કોક વડીલને કહેવું પડશે, આ બધું રોકવું પડશે. આવું તો આપણા ગુરુએ ક્યારેય કર્યું નથી. ગુરુ કેટલા મહાન હતા, સમર્થ હતા, એના જેવો જગતમાં કોઈ નહોતો. પણ એમણે ક્યારે આવું બધું કર્યું નથી. આ તો બધું કેવું કરે છે? એમ કેમ સમાધિ થાય? એમ ક્યાંથી ધામ દેખાય? આ બધા જાણે અમે ધામમાં જઈ આવ્યા ને જોઈ આવ્યા ને અહીં આવીને મોટી મોટી વાતો કરે છે. આ શું હશે? જાદુ મંત્ર કે ટીખળ મેલી વિદ્યા? આવું તો કેવી રીતે હાલે? કોને કહેવું? ભારે કર્યું. મોટા અને વડીલ ને બધું સમજે એવા અને આ બધું રોકી શકે એવા તો ઠેક મોટાનું સ્વામી છે, પણ એ તો ઠેઠ ભૂત છે.
શું કરવું? પણ મારે ગયા વગર નહીં આને સંપ્રદાયના હિત માટે. અને હું આમ તો આવ્યા તો બરાબર છું જ, રોજમાં તો હાથ દિન ભૂગી જાઉં, કઈક વાર જે જઈને મુક્તાનંદ સ્વામીને વાત કરું એમ વિચાર કરી અને મયારામ ભટ્ટ ઉગડ્યા. પહેલું આવે ભુજ, મુક્તાનંદ સ્વામીને પાસે જઈ દંડવટ કર્યા અને ભટ્ટજી બધા સમાચાર આપ્યા અને કહ્યું કે તમે ઝટ પધારો, નહીતર આપણો ઉજવી સંપ્રદાય છિન્ન ભિન્ન થઈ જાય. મુક્તાનંદ સ્વામીને એમ થયું વાત સાંભળીને કે આવું બધું તો કહ્યું સમાધિ સમાધિ તમને થઈ હતી? તો મને ન થઈ, મને બેડો હતો. તો કોને થાય? તક બીજા ઘણા ગલોટિયા ખાઈ જશે. એવું એવું નહીં. પછી એ તો ઉભા થઈને વાતો કરે ગોલોકમાં ગયો એમ. હવે ગોલોકમાં જતો એ તો બધા કે છે, પણ કે આપણા ગુરુ આવા સમર્થ હતા કોઈ ગલોટ્યું ખાઈને ગોલોકમાં ગયો નહીં. અને સહજાનંદ સ્વામી આવ્યા એટલે બધા ગોલોકમાં માંડ્યા જવા. મુક્તાનંદ સ્વામી ગંગા થઈ ગયા સંપ્રદાયનું હિત કરવા. સ્વામી હવે ઉતાવળા થઈ ગયા. તરત જ ભુજનગર થી સ્વામી નીકળ્યા છે મહારાજને મળવા માટે. વાતો તો બધી બહુ લાંબી છે. ભક્તપતિ બાલક શ્રી હરિ મેઘપુરમાં બિછાવેલા પલંગ ઉપર બિરાજમાન હતા. દયાળુને અગણિત શિષ્ય વિટાઈને બેઠા હતા. એવા સમયે મુક્તાનંદ સ્વામી મેઘપુર ગામમાં પ્રવેશ કર્યો છે. પાદરમાં સ્વરૂપાનંદ સ્વામી મળ્યા. સ્વરૂપાનંદ સ્વામીની આજે થોડીક વાત થઈ. શું છે આ બધું સ્વરૂપાનંદજી? તો કે હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. કોણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ? અવતારના અવતારી સહજાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી કે કહી નથી ગયું ને. આપણા ગુરુ રામાનંદજી થી મોટા કોઈ હોય શકે નહીં. શું છે આ સમાધિઓને? તો સમાધિ સાચી છે સ્વામી, મનાય ન મનાય તમને, પણ આમાં ખોટું કાંઈ છે નહીં. આપણા મોટા ભાગ છે કે ગોરકળી કાળમાં આપણને પુરુષોત્તમ નારાયણ ભગવાન મળે. મુક્તાનંદ સ્વામી ઓર ગડફલીમાં પીડ્યા કે હારો આ હું થાય છે. બધું મહારાજ તો પલંગ ઉપર બેઠા છે, બધા શિષ્યો વિટાને બેઠા છે, હરિભક્તો શ્રીહરિના મુખ કમળને એકી નજરે નિહાળી રહ્યા છે. ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી આવ્યા. તેમના હાથમાં રંગેલી છડી હતી. આવી રહેલા શ્રી મુક્તાનંદજીને દૂરથી દેખીને શ્રીહરિ ઉઠીને એમની સન્મુખ દોડ્યા. સ્વામી આવ્યા, સ્વામી આવ્યા. પાસે આવીને તેમના ચરણમાં નમી પડ્યા. સાષ્ટાંગ પ્રણામ કરીને ચરણમાં શીશ ધીરી. પુરુષોત્તમ નારાયણ દાસત્વ અને નિર્માની પણાનું તો સાક્ષાત સ્વરૂપ. એના જેવું દાસત્વ અને હલકાપણું ને નિર્માની પણું તો કોઈને નથી. દેવ ઈશ્વરો ને કોઈ ભગતો ને મુક્ત ને મહારાજ એટલે મહારાજ સાવર મોકળું. હ જાણે પોતે ભગવાન જ નથી. ભગવાન માસુ ધીર્યું. મુક્તાનંદ સ્વામી તરત ઉઠાવી લીધા. કર ગ્રહી ઉઠાઈને તત્કાલા અંતર્યા
ભગવાન શ્રી હરિને પકડી છાતીમાં દબાવી પ્રેમથી ભેટ્યા છે. ભગવાન શ્રી હરિને ભેટ્યા ને એટલે મુક્તાનંદ સ્વામી ને જે વ્યાધિ હતી એની જે પીડા હતી બધી સમી ગઈ. કરગ્રહી ઉઠાવી મુક્ત મુનિ બુદ્ધિમાન વિચારા અંક મેં ફરી અંતર વ્યાધી દુનિયાથી પર ગ્રહી ઉઠાઈ મુક્ત મુનિ બુદ્ધિમાન વિચારા. જળના સંસર્ગથી જેમ અગ્નિ શીતળ થઈ જાય છે એમ બધા અંગોમાં મુક્તાનંદ સ્વામીને શીતળતા 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 થઈ ગઈ. શ્રી હરિ તો અનંત કોટી બ્રહ્માંડના નાથ છે અને સર્વના અંતર્યામી છે. એ બધું જાણે, સર્વનું જાણે છે. સંતો પણ પરસ્પર અપાર હેતથી મુક્તાનંદ સ્વામીને મળ્યા. બધા હરિભક્તો સ્વામીના પગમાં પડ્યા. ત્યારે શ્રી હરિએ તેમના હાથ પકડી લીધા. ભગવાન શ્રી હરિના પગમાં જયારે બધા સંતો મુક્તાનંદ સ્વામી ને હરિ આવેલા હરિભક્તો આવેલા એ પગમાં પડ્યા ત્યારે મહારાજે એમના હાથ પકડી લીધા. નિજ પલંગ પર પ્રીતકર મુક્તાનંદ સ્વામીને બેઠા એ હરિ આપ. મુક્તાનંદ સ્વામી ને પછી મહારાજે હાથ પકડી અને પોતાના પલંગ ઉપર પ્રેમથી બેસાડ્યા અને સ્વયં નીચે જમીન પર બેહી ગયા. શ્રી હરિ બેઠે ભૂમિ પર, ફેર મુનિ ભયો ઉર તાપ. તે જોઈને મુક્તાનંદ સ્વામી ના મનમાં ફરી તે અંગે સંતાપ થયો. ત્યારે રે મારા ગુરુશ્રીએ ગાડી એમને હતી અને એને મને આ એના પલંગ ઉપર ક્યાં બેઠ દીધું અને એ હેઠે બેહી ગયા. હરી ગયું બધું સ્વામીને. થર થર ધ્રુજત અંગ સન માનસો સૂલી સંભયો વૃત્તિ ચિત્ત મેં બહુત તરંગ ઉઠન લગે બાદર જીમી. શરીર થર થર ધ્રુજવા લાગ્યું. જે સન્માન મળ્યું તે સૂર્યના જેવું વહમું લાગ્યું. મનમાં આકાશમાં જેમ વાદળા ઉઠે એમ અનેક ખાટ સંકલ્પના મોટા મોટા લોટ ઉછળવા લાગ્યા. બહેરિયા સ્વામી તો પલંગ ઉપર પણ હખ ન રહ્યું કોઈ વાતનું. હરિજન સબકે નેત્ર અમૃત રસ હરી ઉપરી ભરે અને બધા હરિભગતના નેત્ર શ્રી હરિના ઉપર અમૃત રસ વરસાવી રહ્યા હતા. જયારે મુક્તાનંદ સ્વામીની તરફ તો ઉજળ ક્ષેત્ર તરફ જુએ તેમ હવ જોઈ રહ્યા હતા. ઉજળ જ્યું હોય ક્ષેત્ર મુક્ત મુનિ કુ જોતિમી. આવું બધું વાતાવરણ થયું એવા સમયમાં તો રસોઈ તૈયાર થઈ હોવાથી મુકુંદવરણી બોલાવા આવ્યા. તત્કાળ શ્રીહરી જમવા ઉઠ્યા. ભક્ત પ્રતિપાલક શ્રીહરીએ મુક્તાનંદ સ્વામીને પણ જમવા ઉઠાડ્યા. પધારો સ્વામી. બંને સાથે જમવા બેઠા. નાથ શ્રીહરીએ પહેલા મુક્તાનંદ સ્વામીના પાત્રમાં પીરસાય. સ્વામીને પીરસો. પોતાને બેસવાનો જે બાજોઠ હતો તેના ઉપર મુક્તાનંદ સ્વામીને બેસી દીધા જમવા. લોકરંજનકારી તથા ભક્તોના ચિત્તને ચોરનારા શ્રીહરિ એક બીજા પાટલા ઉપર બેઠા. શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, આપ પહેલા જમો, હું તો આપના પછી છેલ્લે જમીશ.
तब मुनि कहे तुम हम ही दोई भेगे जिमिये आनंद होई हम है बालक तुम हो मोटे साथ जिमिये लागत खोटे। त्यारे स्वामी कहू आप अने हमें साचे जमीए तो तेमा आनंद थशे। त्यारे श्रीहरि कहे आप मोटा छो अने हुं आपनी आगळ बालक छु बंने साथे जमीए तो खोटू गणाय लागत खोटे। परंपरागत सदाचारनी जे रीत होय तेने जोईने आपणे बंने ए प्रेमथी करवू जोईए। त्यारे स्वामी कहे वधारे वृद्ध तो नाना बाळक जेवो कहेवाय એટલે તેની રીત તો પ્રથમ જ આવે। પછી વિચાર થયો કે બંને વાતે એક નિર્ણય થતો નથી એટલે આપણે બંને ઉસાથી સાચે જમીએ। પછી શ્રી હરિ અને મુક્તાનંદ સ્વામી બંને સાચે જમવા લાગ્યા। તેનાથી સ્વામીને થોડી ભ્રાંતિ દૂર થઈ ગઈ। સ્વામી બહુ મૂંઝવણમાં છે હું થશે ને હું નહીં ચિંતાથી ગ્રસિત થઈ ગયા છે। થાય ને કોઈ બિન થાય આમાં કઈ એવું માનવાની જરૂર નથી કે સ્વામીને ચિંતા હું કામ થઈ કારણ કે પોતે આ ઉદ્ધવ સંપ્રદાયના ઉત્તરાધિકારી હતા વડીલ હતા રામાનંદ સ્વામી એના ખાસ પટ શિષ્ય હતા એમણે સહજાનંદ સ્વામીને બેહાડ્યા પણ એમને ઈચ્છા નહોતી થઈ આનંદ થયો હતો। પણ આ એક પ્રશ્ન જ એવો હતો કે ગુરુની ગાદીએ બેહીને આ સહજાનંદ સ્વામી કઈક ઊંધું વાળે નહીં આમ તે કઈ થોડી સમાધિ થાય ને આમ થોડા ધામમાં જાય શું છે આ બધું કઈ સમજમાં નહોતું આવતું। સંપ્રદાયના હિત છે સત્સંગમાં અનેક જીવના કલ્યાણ ન બગડે કઈ પાખંડ ટીખળ શરૂ ન થઈ જાય સજાનંદ સ્વામીની ઉંમર 20 વર્ષની જ છે જુવાની એનું ઠેકાણું હું આ તો બધું એવું છે આ મોટી ગાદીઓ પચવી કઠણ છે આ સન્માન પૂજા કદાચ નોય પચ્યું હોય અને કદાચ સજાનંદ સ્વામી કઈક વળી થોડું ઘણું જાણતા હોય અગડમ બગડમ કે જે તે હોય એને લઈને કઈક આ બધું આવું કરીને બે તો હું દિશા થાય કરોડના કલ્યાણની આમ સ્વામીને બહુ ઉપાધિ થઈ અને વળી પોતે ગાદીપતિ નહીં અને ગાદીપતિને કહેવું કેમ ગુરુ કઈ ગયા હોય અને મારા સ્થાને માનજો હવાનો આદર કરજો એમાં મારું દર્શન કરજો એ તમારા સૌનું હિત કરે એવા છે મોટા છે એમ માનજો એનું અપમાન કરશો માં અપમાન થવા દેશો માં હવ એનો આદર રાખીને સન્માન કરજો આજથી મારે સ્થાને છે એવું બધું કીધું હોય એટલે બહુ મૂંઝવણ થાય કે કરવું હું કહેવું કોને અને કઈ આવું કે લેવાય નહી અને છે કઈ અકાય નહી એ પીડા એ વેદના તો મુક્તાનંદ સ્વામી જાણે આપણને એની કલ્પના ન આવે। પછી શ્રીહરિએ કચ્છ દેશના હરિભક્તના કુશળ સમાચાર પૂછ્યા અને ત્યાંના દેશકાળની જેટલી વાતો પૂછવાની હતી તે બધી પૂછી। વચનરૂપી અમૃતની વૃષ્ટિ કરતા શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને તેમની પોતાની કુશળતા પૂછી સ્વામી તમે કુશળ છો ને સુખદાયક શ્રી સહજાનંદ સ્વામી જાણીને પણ તેને તે વાત પૂછતા ખબર તો હતી કોઈ કહ્યું અમને જેને નારાયણ કયા હોય જેને જેને અમને જય નારાયણ કયા હોય તેમના નામ બોલો તેમજ તેમણે અમારા માટે જે ભેટ મોકલી હોય અને આપ જો તે અહીંયા લાવ્યા હો તો વસ્તુઓ આપો। ત્યારે તત્કાળ જ સ્વામીને બધું યાદ આવ્યું વિભ્રાંતિને લીધે જે ભૂલાઈ ગયું હતું તે પરમ કૃપાળુએ યાદ કરાવ્યું। ભુજના સુંદરજી અને હિરજી ખુતાર ગંગારામ મલ આદિ ભક્તો અને પ્રાગી દવે વગેરે કહેલા નારાયણ કયા તે સિવાયના કચ્છ દેશના બધા હરિભક્તોના નામ યાદ કરીને સૌના જય સ્વામિનારાયણ કયા અને તેમણે ઘણી પ્રાર્થના કરી છે એ પણ સમાચાર બધા કીધા। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતા અમૃત સાગરના તૃતીયપુરમાં ભક્તોને યોગ કળા શીખવી રહેલા શ્રીહરિ અને કચ્છથી મુક્તાનંદ સ્વામીનું આગમન થયું એ નામે 32મો તરંગ સમાપ્ત થયો। પૂર ત્રીજો તરંગ 33મો વાંચું છું। મુક્ત મુનિનો શ્રીહરિને ઠપકો રામાનંદ સ્વામીએ મુક્ત મુનિને ઠપકો આપી શ્રીહરિની સર્વોપરીતા કઈ એ આ તીજાપુરના 33મા તરંગમાં વાત આવે છે।
સમજ્યા જેવી નાવડ્યા જેવી મર્યામાં રાખ્યા જેવી જીમી ભોજન તૃપ્તિ ભય ઉતારે પીછે આય સ્નાન કરન મિસ નામ લઈ હરિસંગ લીન બોલાય. ભક્તાનંદ સ્વામી ને મનમાં એમ થયું કેમ કહું ક્યારે કહું ક્યાં કહું શું કહું. ભોજન જમીન શિયાળી તથા મુક્તાનંદ સ્વામી તૃપ્ત થયા પછી બંને ઉતારે પધારે સ્નાન કરવા જવું છે આવું નિમિત્ત બનાવીને શ્રી હરિનું નામ લઈને એમને સાથે આવવા બોલાવી દીધા. હલો સંતો ભક્તો નદી આવવા જવું છે એમ કરીને મુક્તાનંદ સ્વામી કીધું. સજાનંદ સ્વામી હાલો ઉઠો નાવા જઈ નામ લઈને બોલે. અને મુક્તાનંદ સ્વામીએ સૌ હરિભક્તોને કહ્યું તમારે કોઈએ અમારી સાથે આવવાનું નથી, તમે બીજે નાવા જાઓ કે અમે આમ નહી. સૌ સંતોએ સ્નાન કરવા માટે અમારી સાથે આવવું સંતોનો બાદ. તે બધું જોઈને હરિભગત બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે કોઈ દી આવું નથી હોય એવું થાય એટલે બધાની આંખો આગળ પાછી થાય કે હા છે કરું કઈ. મગજ તો બધાને હાવ ખાલી પડ્યું હોય કઈ વાપર્યા વગરનું કઈક તો વાપરવું. મનમાં જાણ્યું કે આજ કઈક જુદી જ વાત છે કે કઈક નવા જૂની છે. શ્રી હરિ સો તત ખેવ ત્યાર ભયે સબ આગે તબે જાનત સબ હી એવ મનુષ્ય ચરિત્ર કરત અધિક. શ્રી હરિ તો તરત સૌના પહેલા તૈયાર થયા. તેઓ તો બધું જાણે જ છે છતાં તેઓ મનુષ્ય ચરિત્ર અધિક કરતા. આધારાનંદ સ્વામી ના ગુરુ મુક્તાનંદ સ્વામી છે પણ વાત બધી ગુરુની જેમ છે એમ લખે તેવા એ મહાન સંત આધારાનંદ સ્વામી. જો જરાય કલમ ચોરતા નથી. ગામથી પૂર્વમાં મેઘવતી નામે એક નાની નદી હતી ગંગા. સુખ સગવડ વાળી વહે છે. 1859 ની સાલ છે. કાર્તિક સુધી દશમ નો દિવસ હતો અને શ્રી હરિ ત્યાં સ્નાન કરવા પધાર્યા હતા. તે સમયે ત્યાં હરિભક્તોના 10-12 છોકરાઓ પણ આવ્યા હતા. સત્સંગનું હિત જાણી વિચારીને મુક્તાનંદ સ્વામી શ્રી હરિને એક કોઈ બિહાડીને ઠબકો આપવા લાગ્યા. શરૂ કર્યું આ દુનિયામાં રામાનંદ સ્વામીના જેવા બીજા કોઈ નથી. આ વાક્યમાં એવો ધ્વનિ છે કે તમે એને જ મોટા થઈ ગયા. તેમના ગુરુ આત્માનંદ સ્વામી હતા. તેઓ અખંડ મહાન તેજમાં રહેતા. ષટ ચક્રની જે વાતો છે તેને તેઓ એક કલકલ જેટલી જાણતા. તેમનામાં જેવો પ્રતાપ હતો એવો કોઈનામાં નહીં. તેમનામાં એવો પ્રતાપ હતો કે તેઓ ધારે તો બીજાને ઉલટસોટ કરી નાખતા. જ્યાં સુધી પોતાની ઈચ્છા હતી ત્યાં સુધી તેમણે દેહ રાખ્યો હતો. પછી તેઓ ધામમાં ગયા સ્વતંત્ર થઈ. તમે એમનાથી મોટા થઈ ગયા ગુરુના ગુરુ છીએ. હવે ધીમે ધીમે આગળ વાંચવું પડે છે. और अनंत भये अवतारा राम कृष्णादि कृवारन पारा दिन से અને ભાઈ અનંત અવતારો થયા છે જેનો પાર પમાય નહીં. એનાથી તમે અત્યારે અધિક થઈ ગયા. અધિક થઈ બેઠા છો
કે માનો તમે તે ગુરુઓ અને અવતારોના કરતા પણ આગળ વધી ગયા હોવ, બાત એસી લઈ બેઠે એવી વાત લઈને બેઠા છો, શું આમ સમાધિ થતી છે? સમાધિ નથી કઈ, સોયલી મોટા યોગી ને પણ દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય, ભોળા ને ભોટ હોય એને મનાય. જ્યાં સુધી તમને કોઈ પૂછવા વાળો મળ્યો નથી ત્યાં સુધી તમારું માધ્યમ રહેવાનું છે. રામાનંદ સ્વામીએ જેમ કહ્યું છે તેમ કરો, તે સિવાયની બીજી બાબતોને છોડી દો. બીજી બધી વાતો બાબતો તો ઉત્પાત કહેવાય, ઉત્પાત, તેમાં કોઈને શાંતિ થાય નહીં. જે સીધે માર્ગે ચાલે તેને કોઈ ઠપકો દે નહીં. તમે એવું કરો છો ત્યારે અમારે આ બોલવું પડે છે, નહીં અમે કઈ આવા ઠપકા દેવા નવરા નથી. સીધે માર્ગે હાલે અને કોણ કે મહારાજ કે થઈને ભાઈ રે, ગુરુ ગરમ થઈ ગયા બરાબર. ભાઈ મુક્તાનંદ મુનિ રાજહી જોજો કહી બાત, સો સબ સવલી ગ્રહી કરી ગુરુ માની સાક્ષાત. જોજો કહી બાત મુક્તાનંદ મુનિ રાજહી ગુરુ માની સાક્ષાત, સો સબ સવલી ગ્રહી હરી. સવલી લીધી બધી બધી જ મુક્તાનંદ સ્વામી ની વાત, મહારાજે સાક્ષાત ગુરુ માની ને સવલી ગ્રહણ કરી. આપણને શીખવાડ્યું કે હવલું લેતા શીખજો, કોઈ પણ ગરમ થઈ જાય વઢે ટપકો દે તો હવલું લેજો. અબ મુક્ત મુનિ કુ શ્રીયરી કહત જોરી દોહાત, તુમારી આજ્ઞા હોય અબ મેં બોલું નમી માત. પછી શ્રીયરીએ બે હાથ જોડીને મુક્તાનંદ સ્વામી ને કહ્યું, જો આપની આજ્ઞા હોય તો હું મસ્તક નમાવીને બોલું. ત્યારે સ્વામીએ કહ્યું, તમે તમારા દિલની જે વાત હોય તે કહો. પટોળા ઉપર ભાત પડે, પટોળા સિવાય બીજા વસ્ત્ર ઉપર રંગ જામે નહીં, તેમ યોગ્ય પાત્ર સિવાય પદ શોભે નહીં. આ તો સદગુરુ રામાનંદ સ્વામીનું ઉદ્ધવ સંપ્રદાયનું ધર્મ ધુરંધર પદ કહેવાય. પાત્ર વિને આ પદ શોભે નહીં, પટોળા ઉપર જ ભાત પડે બીજે પડે નહીં. પટોળું કોને ખબર છે? કિંમતી રેશમી વસ્ત્ર હોય એને પટોળું કહેવાય. પાટણમાં પેલા આવા પટોળા બહુ વેચાતા, એક લોકગીત છે, મારી હારું પાટણ થી પટોળા લાવજો. પટોળો એટલે હાડી, એ પ્રકારની. ત્યાં જગતમાં દ્રષ્ટાંત બહુ કહેવાય છે. આ પટોળા બહુ પાકા રંગના આવતા અને ગમે એટલી વાર ધોવે પણ રંગ નહોતો ઉડતો. સમજાયું કે પટોળા ઉપર જેવી ભાત પડે ને એ બીજા ત્રીજા વસ્ત્ર ઉપર પડે નહીં. એમ કહેવા જાય છે, એવું કે છે કે આ ગાદીમાં છે ને એવા પાત્ર હોવા જોઈએ પટોળા જેવા, તો એમાં ભાત હારી પડે, પાત્ર વિના ગાદી શોભે નહીં. તુમ સમ પોતન કોઈ બુદ્ધિમાન મે શ્રેષ્ઠ મહા, તુમ એક કારણ હોય અબહી યહાં લગ ટકે હમ. હવે ભગવાન શ્રી એવી બોલે છે, હે મુક્તાનંદ સ્વામી, આપના સમાન બીજું કોઈ પટોળું યોગ્ય પાત્ર નથી. મહારાજ તમારા જેવું કોઈ પટોળું નથી, આપ જ યોગ્ય છો. આમ થઈ જાય ને સીધા, કે ગાદી મૂકીને ભાગે નહીં. પટોળું એને કીધું ને, તમે જ સારું પટોળું છો, બે જાવ ગાદી ના ઉપડે. અમારે તો વન ભલું હતું, બાપાને બોલાવ્યા થાય એમ નહીં, ગોદહન માત્ર પણ એક જગ્યાએ રે નહીં. એને રામાનંદ સ્વામીએ પ્રેમથી વશ કરીને ગાદીએ બેહાડ્યા છે. આપ જેવું બીજું કોઈ પટોળું યોગ્ય છે જ નહીં કે આપ મહાન બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ છો. આપના એકને જ કારણે હું અહીંયા અત્યાર સુધી ટેક્યો છું.
આપના એકને કારણે હું અહિયાં અત્યાર સુધી ટક્યો છું, ત્યાં તો મુક્તાનંદ સ્વામી ને ફળ 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 શરૂ થાય. એવું થાય ઠપકો દેવામાં બહુ વિચારવું પડે ને. આ તો સ્વતંત્ર મૂર્તિ પુરુષોત્તમ નારાયણ સ્વામી, આપ મુમુક્ષુઓને મધ્ય પણ શ્રેષ્ઠ મુમુક્ષુ છો. સાર અસારને વિચારી શકો છો, આપ સારને સ્વીકારી લો છો અને અસારનો ત્યાગ કરો છો. હમારે તુમ પર બહોત હે ભાવા, મારે તમારા ઉપર સ્વામી બહુ ભાવ છે. તેહી કર યહાં કિન ટકાવા, એટલે હું અહીંયા ટક્યો છું. તમારા ઉપર બહુ હેત છે એટલે ટક્યો છું. આ ગાદી ઉપર હેત છે એટલે નહીં. તુમ કહો તૈસે હમ કરતે, તુમકો રહત સદા અનુસરતે, તમે જેમ કહો એમ હું કરીશ. હવે મેંડ્યા બોલવા, તમે જેમ કહેશો એમ કરીશ. તુમકો રહત સદા અનુસરતે, હું તમને સદાય અનુસરતો રહીશ. અબ દેખી કે તુમ હી નેના, તુમસે ફરક હોય સો કેના. હવે હું તમારી આંખો જોઈ તમને જેમ ગમે એમ રહીશ. તમે આંખો આમાં જોઈ રહી, એમને એમાં કાંઈ ફરક પડે તો કેજો. બસ સત્ય કહે સો ગુરુ હમારા, મહારાજ કે જે સાચું કે એ અમારા ગુરુ. સત્ય વાત લગે બહુ પ્યારા, મને સાચી વાત બહુ ગમે છે. સાચી વાત કે અમારા ગુરુ. અસત્ય વાત કો હમ ના માને, અસત્ય વાત સુનત ના કાને. ખોટી વાત ને હું માનતો નથી, ખોટી વાત ને હું કાને સાંભળતો નથી. અસત્ય વાત ચલાવે કોઈ તિનકી અંત્ય ફજેતી હોય, મહારાજ કે ખોટી વાત કોઈ પણ જો ચલાવે તો એની અંત્ય ફજેતી થાય થાય થાય. જો અસત્ય વાત નો નાશ કરવા માટે તો ધર્મ નો પ્રકાશ કરીએ છીએ, પ્રચાર કરીએ છીએ. ઘોર અંધારી રાત સૂર્યોદય થયા સિવાય ટળે નહીં. દીવો કરે તો ઘરમાં અંજવાળું થાય, મશાલ પ્રગટાવે તો ખેતરમાં અંજવાળું થાય. મશાલ થી આખી પૃથ્વી ઉપરની રાત જાય નહીં, એટલે સૂર્યોદય થયા સિવાય રાત જાય નહીં. ધર્મની વાત સૂર્યના જેવી છે, અને ધર્મને તો હું પિતા માનું છું. ધર્મની પત્ની ભક્તિ છે, તેને હું માતા માનું છું. જ્ઞાન અને વૈરાગ ભક્તિના પુત્રો છે, તે મહાભાગ્યશાળીને હું મારા ભાઈ માનું છું. જ્ઞાન અને વૈરાગ્યને ધર્મનો વંશ ઘણો શાંત કહેવાય, તે મારું કુટુંબ રહ્યું છે. આ જ જગતમાં જેટલો અધર્મ વંશ છે મને તેનો ઘણો જ અભાવ છે. અધર્મના મૂળ ઉખેડવા માટે તો આ વખતે અમે પ્રગટ થયા છીએ. પછી તો આપ જેમ કહો એમ હું કરું, આપની મરજી પ્રમાણે હું રહું. મને મોક્ષનો ભારે ખપ છે. આત્માનો મોક્ષ કરવા માટે તો આ દેહ ધાર્યો છે. પાછ ફરી ગયું, ઘડી મારા ને ખબર ન રહી, બમ બમાવી બોલી નાખ્યું કે અધર્મ ના મૂળ ઉખાડવા માટે હું આ વખતે પ્રગટ થયો છું. પછી કઈક વિચાર એવો છે, બહુ આગળ વીજો. પછી પાછ ધીમે રહી કે આપ જેમ કહો એમ કરું, આપની મરજી પ્રમાણે રહું. મને મોક્ષ નો ભારે ખપ છે. આત્માનો મોક્ષ કરવા માટે તો આ દેહ ધેરો છે. ઓલું ભગવાન પણ પ્રગટ થઈ ગયું, અને પાછું વળી આ મુમુક્ષુ પણ આવ્યું. શ્રી હરિ કે મુખ સે કહી સુની શુદ્ધ હી બાની, મુક્ત મુનિ કે નૈનન સે બહન લગે પાણી. શ્રી હરિના મુખ થી નીકળેલી નિષ્કપટ શુદ્ધ વાણી સાંભળીને મુક્તાનંદ સ્વામીની આંખો માંથી પાણી વહેવા લાગ્યું. ગદગદ કંઠ બોલત નાહી ભયો અચેતન દે, તિનકુ શાંતિ કરણ પ્રભુ બોલે સુની હોય ને. તેઓ ગદગદ કંઠ થઈ ગયા, કાંઈ બોલી શક્યા નહીં, ભયો અચેતન દે બેભાન થઈ ગયા. એટલું દુઃખ થયું, કારણ શું કરવું હવે. ત્યારે તેમને શાંતિ આપવાને માટે પ્રભુ શ્રીહરિ બોલ્યા કે જે સાંભળીને તેમને હેત થાય. હવે મહારાજ એને શાંતિ થાય એવું બોલો છો. સ્વામી, ગુરુ રામાનંદ સ્વામીની ઈચ્છાથી જ બધું થાય છે.
સ્વામી હું કાંઈ કરતો નથી, અમે તો રામાનંદ સ્વામીનું જ ધ્યાન કરાવીએ છીએ અને ધ્યાનમાં રામાનંદ સ્વામી સૌને દર્શન દે છે. સ્વામી તો અત્યારે ધામમાં રહ્યા છે, તેવો શ્રી કૃષ્ણ ભગવાનનો અનંત અને અપાર પ્રતાપ જે ત્યાં ધામમાં દેખે છે તે અહીંયા જણાવે છે, તેમાં અમારો એક લેશ માત્ર પણ વાંક નથી. હવે સ્વામી જેમ આપને જણાવે તેમ આપ કરો. હવે સ્વામી રામાનંદજી જેમ આપને જણાવે એમ આપ કરો. અન્ય સંતોને પણ સ્વામી જે રીતે જણાવે તે સૌ સંતો તે રીતે મન થયું ભલે કરે. આ વાત તો ખુલા ચોગાનની છે, કોઈ ખૂણા ખાંચાની નથી. સાચી વાતને તો 14 લોકમાં સૌ વખાણે છે, સૌ સ્વીકારે છે અને ખોટી વાતને સૌ દૂર ફેંકી દે છે. મોક્ષની વાત તો કરડી કમાન છે, મન ચાહે તે સુરો તેને ઉઠાવી શકે છે. મોક્ષની વાત તો કરડી કમાન, બાણ ગડાવેલી ચોગાનમાં પડી, કોઈ એનો ધણી ધોરી થઈ ગયો નથી. જેને ખપ હોય એ ઉઠાવે. મેદાન વચ્ચે પડી, તેને કોઈ રોકનારો નથી. આપ મારા ઉપર ધોખો કરજો નહીં, હું મોક્ષ કરવા આવ્યો છું. તમને ગુરુ જેમ કેમ તમે કરો ને બીજાને જેમ કેમ એ બધા કરો, હવન ભાવ એમ હવ કરો. ધોખો મારા ઉપર કરજો નહીં, ધોખો કરો તો રામાનંદ સ્વામી ઉપર કરજો. તે સ્વામી તો અંતર્યામી છે, માટે આપ તેમને શિર ઝુકાવીને કહો. તેઓ દૂર હોવા છતાં હજુર જ પાસે જ છે, તેઓ આપના મનોરથોને પૂર્ણ કરશે. સૌ સંતોએ તો મારા ઉપર કૃપા રાખવી, હું તો આપના અપરાધથી ડરતો રહું છું. હવે શું કરવું, કરવા ગયા હતા કાંઈ અને થઈ પડ્યું કાંઈ, આવું બધું છે. ઐશ્વર્ય ધામ ન દુર્લભ કે દુર્લભ તુમ્હારી કૃપા દુર્લભ તુમ્હારી કૃપા સ્વામી સંતોના હૃદયને માખણના જેવું કહ્યું છે અને તેના કરતા પણ કોમળ સંતોના ચિત્તને કહ્યું છે. જેને ભગવાનની સાથે પૂરો પ્રેમ છે એવા સંતો તો ભગવાનના લાડીલા છે. સંતો ચિત્તમાં એ ભગવાનને જ રાખે છે, તે સિવાય બીજું બધું તજી દે છે. તેઓ રાત દિવસ ઉલ્લાસથી ભગવાનના ચરિત્રોનું જ ચિંતન કરતા રહે છે. આવું મહારાજ બોલે. મુક્તાનંદ સ્વામી કે પણ મને આ સમાજની વાત ગળે ઉતરતી નથી. બોલો. થોડાક માણસોને મહારાજ ત્યાં નદીએ સમાધિ કરાય, એ લોકો બેઠા થઈને પાછા બોલ્યા ખરા. મુક્તાનંદ સ્વામી તોય નમુના
પછી મહારાજ કે તમને જેનો વિશ્વાસ હોય એને કરાવીએ. બોલો આ બોલે છે ખોટું એવું તમને લાગતું હોય તમે નામ દો એને સમાધિ. સંદાજી જેઠો મેર લેવા ચારક ના નામ દીધા મહારાજ એને સમાધિ કરે. ઘણું ઐશ્વર્ય બતાવ્યું અન્ય ગ્રંથોમાં બધી વાતો છે. જાગ્યા પૂછ્યું એને કીધું તો એનો મનાવ. પછી નદિયા 10-12 છોકરાઓ આવ્યા હતા તેમાં વાલજી લખમણ આવા બે નામના બે છોકરાઓ હતા. તેઓ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા તેમાં તેમને સમાધિ થઈ ગઈ. તેનો આત્મા શરીરથી અલગ થઈ ગયો. મુક્તાનંદ સ્વામીએ તે જોયું. તેમના મનમાં ઘણો આશ્ચર્ય થયો. હાથ પકડીને તેની નાડી દેખી. શરીર અચેતન હતું. નાકમાં શ્વાસ પણ બંધ હતો બેને. ત્યારે શ્રીહરિએ તે બંને બાળકોને પાણી બુડાડી દીધા અને પોતે બહિર્ભૂમિએ ગયા. બોલ્યા બેન પાણી બુડાડી પોતે નીકળી ગયા ટોયલેટ જવા. શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું જાતે જાતે કે જયારે આપણી નજરમાં આવે અર્થાત આપને જયારે ઠીક લાગે ત્યારે બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢીને પછી તેને ધ્યાન રાખીને જગાડજો. મારી રાહ જોશો નહી. રાહ જોશો નહી એમ કીધું દાદા ફળફડાટી બોલી ગયા. અરુ અમને જંગલમાં રહેવાનો જ અભ્યાસ કઈક ભાગી જાય. ત્યાં પાછું બોલ્યા મારે પાછા આવવામાં 6 ઘડી જેટલો વિલંબ થશે. હા પાછા તો આવશે. મારે પાછા આવવામાં 6 ઘડી જેટલો વિલંબ થશે. 2 કલાક ને 24 મિનિટ થાય 6 ઘડી એટલે. આટલું કહીને શ્રીહરિ તત્કાળ ત્યાંથી ચાલ્યા ગયા અને દૂર જ્યાં વિશાળ જગ્યા હતી ત્યાં શૌચ કરવા ગયા. તે બે બાળકોને પાણીમાં ડૂબાડ્યા હતા તેને જયારે 4 ઘડી થઈ ત્યારે સ્વામીએ બહાર કઢાવ્યા. જ્ઞાન સંપન્ન મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનું ધ્યાન કરીને પછી તે બંને બાળકોને ઉઠાડવા પ્રયત્ન કર્યો. જેટલું બળ હતું તેટલા ઊંચા અવાજે તે બાળકોનું નામ કાનમાં બોલીને જગાડવા પોકાર કર્યો. વાલજી લખમણ વાલજી એ લખમણ. જેટલું બોલવાનું બળ હતું તે બધું કર્યું. વધારે બળ કર્યા પછી અવાજ પણ ધીમો પડી ગયો. ત્યારે અત્યંત નિપુણ શ્રીહરિ ત્યાં આવ્યા પધાર્યા સમજાણું અને હસતા હસતા ત્યાં બોલ્યા સ્વામી આપ કહો તો હું બાળકોને ઉઠાડું. ગુરુ આજ્ઞા કરો તો. જો આપ આજ્ઞા કરો તો જ થાય કે છે. તમે આજ્ઞા ન કરો તો મારાથી ન ઉઠે કે આપ આજ્ઞા કરો. આજ્ઞા કરો થશે. આ વાતમાં હું કાંઈ જાણતો નથી. પાછું પોતે કઈ જાણતા નથી. આ વાતમાં હું કાંઈ જાણતો નથી. રામાનંદ સ્વામી કૃપા કરે તો કઈક થાય. બોલ્યો ત્યારે શ્રીહરિએ તે સમયે બાળકની આંખ ઉપર પોતાની આંખને ઘડી વાર થંભાવી. એ બાળક ત્યારે આંખમાં આવી ગયો ત્યારે શ્રીહરિએ તે બાળકની બાંહી પકડીને અવાજ કર્યો. વાલજી તરત વાલજી નીકળીને બહાર આવ્યો અને તેને જઈને લખમણને પણ જગાડ્યો. પછી શ્રીહરિએ છોકરાને કહ્યું મુક્તાનંદ સ્વામીએ તને બોલાવ્યો ત્યારે તે આંખ કેમ ખોલી નહીં. ત્યારે તે બંને બાળકો બોલ્યા અમે અક્ષરધામમાં ગયા હતા. મુક્તાનંદ સ્વામી અમને બોલાવવા ત્યાં આવ્યા નહોતા પણ આપ અમને બોલાવવા આવ્યા. અક્ષરધામના દરવાજે આપે આવીને મને પકડ્યો. એનો દરવાજો ખરો હોય ને મેન ગેટ. હા દરવાજા ઉપર મને પકડ્યો. લખમણ દૂર ગયો હતો એટલે હું ત્યાંથી ત્યાંને બોલાવી લાવ્યો છું. મુક્તાનંદ સ્વામીએ જયારે આ વાત સાંભળી ત્યારે તેમનું ચિત્ત ચગડોળે ઝડ્યું. મનાતો નથી એવું ચગડોળે ચડ્યું. ન પૂછો વાત. મને પોતાને જીવમાં જયારે દેખાય ત્યારે મનમાં આનંદ થાય. મને દેખાય તો માનું અને આ બાપા એને જ ન દેખાડે. બીજા બધાને પકડી પકડીને દેખાડે.
મુક્તાનંદ સ્વામી ને એમ કે મને દેખાડો તો સાચું, એને નથી દેખાડતા. ચિત્ત મે સોચ કરા જલ મી નાખ્યો હી, જળ વિનાની માછલી ની જેમ ચિત્તમાં તડફડિયા માંડ્યા મારવા. એટલો બધો મુક્તાનંદ સ્વામી શોક થયો, નિશાસા નાખવા લાગ્યા, સાસુ શ્વાસ ભરવા માંડ્યા. શું કરું? પછી દૂર સુધી બહિર્ભૂમિ ચાલ્યા ગયા. શોચ કરીને ત્યાંથી થોડે દૂર હાથ ધર્યા, નદી ભરે લાંબી લાંબી. ત્યાં એક ઝાડ હતું, એની નીચે બેઠા. અને ગ્રંથમાં કથા ત્યાંથી કાલવાણી જાય છે ને ત્યાં આવે છે, બહુ આગો નથી કાલવાણી. અહીંયા કથા મેઘપુરમાં લઈ લીધી છે સ્વામી, એટલે આપની જાણ માટે. એક ઝાડ હતો, ત્યાંની નીચે બેઠા. પછી રામાનંદ સ્વામીને ધ્યાન કરવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા કે ગુરુ આ બધું હું થઈ ગયું છું, કૃપા કરો કઈ જવાબ દો, હું બહુ મૂંઝાણો છું. આવી બધી પ્રાર્થના કરી ત્યારે રામાનંદ સ્વામી આગળ પ્રગટ થયા. પ્રગટ પ્રમાણ રામાનંદ સ્વામી, પ્રગટ પ્રમાણ ચંદ્ર છે, હેમના પણ સ્વામી આ
સહજાનંદ જી વર્ણી છે. સત્ય પરી સેવા સુલભ છે, અમને પ્રાપ્ત થઈ છે, અમે એની સેવા સુલભ ધામમાં કરીએ છીએ. પરંતુ અક્ષરધામાધિપતિ સર્વે અવતારનું કારણ અવતાર એવા સહજાનંદ સ્વામીની સેવા તો અમારે પણ દુર્લભ છે. Thank you.
મુક્તાનંદજી મયા રામ તો ફૂટલું વાસણ છે, કરતાજન તળિયું જ નથી. તમારે એને સત્સંગમાં કઈક ઉપયોગમાં લેવા હોય તો જેમ તમારે કામ લાગે એમ એને હાંજીને વાપરજો. રામાનંદજી તમે આવું કહો છો કે ફૂટલું વાસણ છે તો ભગવાન શ્રી હરિ તો એને બહુ માને છે, હરે નરે રાખે છે, ઘણો આદર સન્માન કરે છે. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન શ્રી હરિ એમની જે મોટાઈ રાખે છે એ તો એમને જૂના અને વૃદ્ધ જાણીને રાખે છે. વૃદ્ધ છે એમ જાણીને એની ગોબરાઈને ગણતા નથી, ગઢા જાણીને મોટે સાચવે છે. એનો અર્થ એ નથી કે મોટા છે. આવું છે આ બધું. ઘણા આપણને જૂના ને મોટા ને વૃદ્ધ ને વડીલ જાણીને બહુ હાચવે, બોલાવે, આગળ બિહાડે, આમ કરે તેમ કરે, એટલે આપણે ન માની લેવું જોઈએ કે હું જાણે બહુ મહાન છું. વડીલ જાણીને આપણી ગોબરાય કોઈ ગણતું ન હોય, ગમીને ચૂકી દાલવા દેતું હોય એમ બાબા. પણ એનો અર્થ એ નથી કે આપણે કઈ બહુ કઈક થઈ ગયા. રામાનંદજી આ શીખવાડ્યું કે ભગવાન એને વૃદ્ધ જાણીને એની ગોબરાઈને સહન કરે છે, એને નથી ગણતા, પણ એ ફૂટલું વાસણ છે, તમારે કામ લાગે એમ હાંધો સત્સંગમાં ઉપયોગ કરો. પણ મયારામ ભટ્ટજીની જે સારી બાબત છે એ તમને કહું છું. હારામારી બાબત એ છે કે એમને અમારા ભાવ છે. અમને ગુરુ માની અને અમારી નિષ્ઠા બરાબર એને રાખી છે, અને તેથી સૌ સંતો એને માન આપે છે. એટલે ભાઈ અમારા વિશે એને ખૂબ ભાવ છે, એટલે બધા સાચું એને માને છે કે આપણા ગુરુમાં બહુ હેતવાળા છે, માટે આપણે માનવા. લ્યો બીજી એક એમની હારામારી બાબત એ છે કે એમનું નિષ્કામ વ્રત ઘણું મહાન છે. મેરુ પર્વતમાં જેવું અડગ છે નિષ્કામ વ્રતમાં તમારે બહુ સરસ, કોઈથી ટાળ્યું ટળે નહીં એવું છે. તેમાં એટલો દોષ રહ્યો છે કે તેમને સંશય કરવાનો સ્વભાવ છે. આ તો ચિત્ર મયારામ ભટ્ટનું આબે હૂબ દોરી દીધું, સારું મોડું બધું. આ બધા ગુણો એના હારા છે, પણ એનો મોટો દોષ એ છે કે એને સંશય કરવાનો સ્વભાવ છે.
મારી વાત સાંભળ્યા પછી ઘણા ને એમ થતું છે આ મારી જ વાત છે, થોડી ઘણી તો ખરી જ. ઘણા માણસો ના હારા હારા ગુણ હોય, બધું સારું હોય, ધર્મ નિયમ તમારે કર્મકાંડ બધું પૂજા પાઠ પવિત્ર પણ રહેવું, પણ સંશય કરવાનો સ્વભાવ એટલો બધો ખતરનાક હોય છે. એ કહીને સંશય કરવાનો સ્વભાવ છે. શ્રીહરી જાણે છે બધું, પરંતુ શ્રીહરી તેમના તે દોષને ગણતા નથી, કારણ કે તે તેમની મોટાઈ છે. કોની? શ્રીહરિની, કઈ મેરામ ભટ્ટની નહીં. શ્રીહરી એમને મોટા કરે છે, એમને વખાણે સન્માને કે આ તે કરે, તે શ્રીહરિની મોટાઈ છે. આપણને ઘણી વખત એ નથી ખબર પડતી કઈ કોઈ મોટાઈ છે, બોલા પડી જાય. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ને આટલું કઈ અંતર્ધ્યાન થઈ ગયું. મુક્તાનંદ સ્વામી હવે બધી ઉપાધિ થી પર થયા, પ્રેમ મગન થાય અને રસ્તે ગાન કરતા કરતા હવે ઉભર્યા, કાવ્ય સ્પર્યા હવે પ્રભુ ભક્તિના. અને તત્કાળ જ્યાં શ્રી હરિજી મહારાજ છે ત્યાં આવે છે. હો ઉતાવળા ઉતાવળા ત્યાં પરવતભાઈએ મુક્તાનંદ સ્વામી ને હરખ ઘેલા જોયા ને કઈક ગાતા જોયા, એટલે ભરોજભાઈ તરત જ મુક્તાનંદ સ્વામીને દેખીને મનમાં ખૂબ જ ખુશ થઈ ગયા કે ગુરુ આનંદમાં છે. તરત જ સ્વામી ભાઈ જઈને સ્વામી નો હાથ પકડ્યો, ઉભા શું છે, કેમ આટલા બધા ખુશ, કેમ કહો મુની તુંબા જો પૂછવા જો બહુ પાકા સવણ જાડા લુગડા પહેરે ખેડુ, પણ બહુ હોશિયાર છે. અભણ લાગે ઘણા આમ હાદા ભોળા ગામડિયા નો અભણ, પણ હોય બરાબર હરિકૃપાથી પાવરદાન તૈયાર. હો મુક્તાનંદ સ્વામી કે ગામમાં હાલો, ગામમાં હાલો, અર્પણ સ્વામી વાત તો કરો, હાલો ગામમાં હાલો, એમ કઈ હોઉ ગામમાં આવ્યા. અને પછી મુક્તાનંદ સ્વામી કે બેહો, હવે હું તમને કહું જે કેવું છે. એ જ વખતે સાત વારનું પદ બનાવી નવું કીર્તન રચી અને મુક્તાનંદ સ્વામી બોલ્યા, અલૌકિક આદિત્ય ઉંધિયા રે સહજાનંદ સ્વામી, અલૌકિક આદિત્ય ઉંધિયા રે સહજાનંદ સ્વામી, આ કીર્તન બનાવ્યું જે બનાવ્યું છે એ જ કીર્તન કરવારે અથવા તો આજી એવા ભગવાન શ્રી હરિ અલૌકિક
સહજા નદી ઉદય થયા, આદિત એટલે પ્રથમ ઉદય થયા, પતિક ને પાવન કરવા બહુ નામી ધરતી પર પ્રગટ્યા. આ રવિવાર ની વાત પૂરી થઈ. સોમ થકી ગણો સૂરજ ઉગ્યો. કોણ આ સર્જાને? આ સૂરજ ના અંધારામાં કઈ દેવ પાવન થઈ જાય ત્યારે કોક ને મનમાં એમ થાય કે આ સર્જાને સૂરજ ઉગ્યો કે ગરમી બહુ થાય, બળી મરવાના બધા વગરના, પાપ જ બળવાના, પાપી બળવાના. ભક્ત ને માટે, મુમુક્ષુ ને માટે તો સોમ થકી ગણું શિવારે, કરુણા રસ ધારી પ્રગટાવની પરડે તારવા નરનારી. હવે મંગળવાર મન ઘૂમો વિચારે કરોડો કરોડો જન્મ ના કર્મ ટાળ્યા. આ સહજાનંદ સ્વામી ને જોતા જ ચડી જાય કરોડો જન્મ ના કર્મ. એવા સર્વોપરી આ ભગવાન આવ્યો છે. અમાર સ્વામી કે સ્વામી હે એ હું સત્ય કરી કે માન ના તે હોય થઈ બોધ પ્રકાશે આપે અવતારી Thank you.
છે એ પરમાત્માના સદગુણ પામવા ભગવાનની સેવા કરે છે એવા આ સહજાની સ્વામી છે. પર્વતભાઈ ભાઈ કે છે ભૂંડડા જેવા સુકર એટલે ભૂંડડું, સ્વાન એટલે કૂતરું, ખર એટલે ગધેડા, ભૂંડડા જેવા કૂતરા જેવા ગધેડા જેવા સ્વામી હરામી નકામા જીવ પાપી આ સહજાનંદને શરણે આવે તો બ્રહ્મરૂપ થઈ ભવમાં ગોવિંદ ગુણ ગાવે એવા છે આ સહજાનંદ. મન બધાયનું આ ગ્રહ જેવું દુઃખકારી છે એમ કે શનિશ્વર ગ્રહ સંભાવી એટલે મન જીતાય છે, આજ્ઞાઓની વાડીમાં રાખે એટલે મન જીતાય છે. અદભુત વાત કરે, કાં તો એવા વચન રૂપી અંકુશ મારે કે મન જીતું થઈ જાય. શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના તૃતીય પૂર્વમાં મુક્ત મુનિનો શ્રી હરિને ઠપકો અને રામાનંદ સ્વામીએ મુક્ત મુનિને ઠપકો આપ્યો. શ્રી હરિની સર્વોપરી ઉપાસના પણ કહી એ નામે 33મો તરંગ સમાપ્ત થયો સહજાનંદ સ્વામી મહારાજની.